गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सेंट जेवियर स्कूल ना ई क्लास में हूँ जिज्ञा जेठवा आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण चार ई विषय गुजराती में पाठ बे विषय अभ्यास करीशू। पाठ बेनु नाम छे तेने ते उगसे। तो चलो अपने पाठ्यपुस्तक पाना नंबर 22 में पाठ बे विषय अभ्यास करिए। जुओ विद्यार्थी मित्रों, पाठનું નામ છે તેને તે ઉગશે। સૌ પ્રથમ તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો। ચાલો ગીત ગાઈએ। ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ। ચાલ આપણે ફરવા જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ। ચાલ આપણે રમવા જઈએ, ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે। ચાલો એક રમત રમીએ। શિક્ષક કે રમાડનાર જ્યારે કહે ગાય ઉડે, તો તમારે ફરર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવો। પણ રમાડનાર બોલે કાબર ઉડે, તો તમારે ફરર બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી। જો પ્રાણીઓના નામ હોય તો ફરર કરીને બે હાથ ઊંચા કરવાના છે, પણ પક્ષીઓના નામ આવે તો ફરર કરવાનું નથી અને અભિનય કરવાનું પણ નથી। રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફરર નહીં કરવાનું, પ્રાણીઓનું નામ બોલે ત્યારે જ ફરર કરવાનું। જે ભૂલ કરે તે વખતે તે પશુ પક્ષીઓનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો। દાખલા તરીકે રમાડનાર કહે છે ચકલી ઉડે, ત્યારે જે વિદ્યાર્થી ફરર બોલે તેણે ચકલી બોલે એવું ચીચી બોલી બતાવવાનું રહેશે। આ રમત તમને તમારા ઘરે રમવાની છે। જો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ચિત્ર જોઈ શકો છો। ચિત્રમાં કોણ કોણ છે? મોર, લક્કડખોર, મરઘી, એને ચકલી, કબૂતર, કાગડો અને મેના, તમે આ બધા પંખીઓ જોયા જ હશે। તો કોની કલગી સૌથી સારી લાગી? તો મને તો મોરની કલગી સૌથી સારી લાગી। આ પક્ષીઓમાં તમે ક્યાં ક્યાં પક્ષીઓ જોયા છે? તો આપણે આપણા ઘરના આંગણે કબૂતર, ચકલી, પોપટ જોયા જ હોય, તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે કહો તો ચકલી છે કે કબૂતર છે, દાણા ખાય છે ને, જવ જુવાર ખાય છે, કોઈક જીવાણુ ખાઈ જાય છે। કોઈ પણ બે પક્ષીઓના અવાજ કાઢો, બે પક્ષીઓના ચકલી શું કરે? ચી ચી, કબૂતર શું કરે? ગુ ગુ એમ કરીને। પછી ઘરે કાબર અને ચકલીની જેમ ચાલીને બતાવજો। તમારા આંગણામાં ક્યાં ક્યાં પક્ષીઓ આવે છે? તો આપણા આંગણામાં ચકલી આવે, કબૂતર આવે, એને કોયલ આવે છે। એવી રીતે તમે કહેવાનું છે તમારા ઘરના આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે। ત્યારબાદ આપણે પાઠની શરૂઆત કરશું। કુકડીને કલગી ઉગે, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। વર્ષો પહેલાંની આ વાત છે। એક કુકડી હતી, હોશિયાર કુકડી, ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર, એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર, બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે। કુકડી પણ હોશે હોશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે। કુકડીને બે વાતે દુઃખ, એક તો તે કે એનાથી ઊંચે ઉડાતું નથી, ને બીજું એ કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી, પણ એનું તો શું થાય, એમ વાતથી એ દુઃખી હતી। કુકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી માથે બેસે અને આસપાસની દુનિયા જુએ। બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે। એ દોડવામાં કેવી એ હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું ને ઊગવું એટલે ઊગવું, દોડવું એટલે દોડવું અને ઊગવું એટલે કે ઊગવું, બેમાં ફેર ખરો તો ખરો જ ને? જો દોડવા અને ઉડવાથી કુકડીનો શું ફાયદો કે નુકસાન થાય? હવે દોડવો કે ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય? તો કુકડીએ પોતાની હોંશની વાત પોતાની માને કરી, તો માં કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય,
કુકડી એની બહેનપણીઓને કહે તો એ બધી તો હશે, શું કામ છેલ્લી વંડીને માથે ચડીને? અહીં જમીન પર આપણે રમીએ, જમીએને ખુશ રહીએ, મૂક વંડીની વાત, એવું કુકડીની બહેનપણીઓ એને કહે. ચાલ અહીં શાંતા તાળી રમીએ. કુકડીના છૂટકે દોડા દોડીમાં જોડાય, કદીએ ન પણ જોડાય, અને એને કોર ઊભી ઊભી વંડી તરફ જોયા કરે, કેમ કે એને વંડી પર ચડવું હતું. મનમાં એક જ રટ છે, મારે વંડીએ ચડવું છે. એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉખરડામાં ચણતી હતી, ત્યારે અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી. કુકડી બી ગઈ, જોર કરીને ઉડી, સહેજ જ ઉડી કે પાસ પડેલા એક પથરા પર ચડી ગઈ. બિલાડીને જોઈને ડરીને ઉડી ગઈ. ઉડી એટલે કે એના ઉપર ચડી ગઈ, પથરા ઉપર ચડી ગઈ. જુઓ, તમે ચિત્રમાં જોઈ શકો છો. બિલાડીઓ તો લડતા લડતા આગી જતી રહી, શાંતિ થઈ ગઈ. કુકડીએ જોયું તો પોતે એક પથ્થર પર બેઠી છે. ઓહ, આટલું ઊંચે તો મારાથી ઉડાય છે. કુકડી ચકિત થઈ ગઈ, એટલે કે વિચારમાં પડી ગઈ, આશ્ચર્યમાં પડી ગઈ. કુકડી ચણવાનું ભૂલીને વારંવાર ઉડીને પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોઈક વાર સહેજ નીચું ઉડાય તો પથરા જોરે ભટકાય, ને નીચે પડે તો વળી પાછી ઉડવા જાય, તેવું તે પ્રયત્ન કરતી રહેતી હતી. કુકડીને મજા પડવા માંડી. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉતર ઉડ ઉતર ઉડ ઉતર કર્યા કર્યું. થાકીને સાંજે પાછી ફરી ત્યારે ખુશ હતી, ખૂબ જ ખુશ. કુકડીને ખુશ ખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે, એટલે રાજીની રેડ છે? કુકડીએ કુકડાને પથરા પર ચડવાનો પોતાનો અનુભવની વાત કરી. પછી શું થયું? રહેવા દેને, હવે શું કામ છે તારે આવા શોખ કરીને? કુકડાએ કહ્યું. કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી, પણ એને ગમી નહીં. મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓએ ન કર્યું, એટલે મારે નહીં કરવાનું? ક્યાં સુધી કુકડીઓએ જમીન પર ચણ્યા જ કરવાનું? કુકડી આમ રોજ રોજ ઉડ ઉતર કર્યા કરે, એનાથી થાકે, એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. એ કેમ પાંખો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ચડે છે, એ નિરખ્યા કરે. કુકડો મનમાં પીરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે. કુકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડેને શું મળવાનું તને? માથે કલગી થોડી ઉગવાની છે. કુકડી, તું તો કુકડી જ રહેવાની છે. એવું કોણે કહ્યું? કાગડાએ કહ્યું. કુકડીની ઈચ્છા પૂરી થશે તો કુકડી ખીજાઈ, મને કલગી ઉગે ન ઉગે તારે શું? જા, મને કલગી ઉગશે, જોઈ લેજે તું. કુકડીએ કાગડાને જવાબ આપ્યો. કાગડાને તો હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. આગળ જોઈએ. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કુક, કુકડે કુક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યું. ત્યાં એણે શું જોયું? થોડી દૂર વંડી પર હતી કુકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કુકડી, તું અહીંયા? કુકડાએ નવાઈથી પૂછ્યું. હા, હું એ હવે ચડી શકું છું વંડી પર. કુકડી વટથી બોલીને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું? તો હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરની સામે જોયા. નીચેથી ઊંચે જોતા માંડ માંડ જોવા મળે તેવા ઝાડને ડાળ પાંદડા એની નજર સામે હતા. કાબર, ચકલી, તેતર, કબૂતર સામે હતા. કાબર, ચકલી, તેતર, કબૂતર, કાગડા, પોપટ બધાને જોતી હતી, પણ ઉકરડા પાસે જમીન પર એ પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા. કુકડી ખુશ થઈ, નવાઈ પામી, હરખ ગેલી થઈ ગઈ. ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ. એ ઉડીને કુકડીની પાસે આવી અને વંડી પર એની સાથે બેસીને બોલી, એ કુકડી, જો તો ખરી તને માથે કલગી ઉગી છે. હે, ખરેખર? કુકડીએ પૂછ્યું. ખરેખર? કુકડીએ પૂછ્યું. આજ તો વળી હું ખોટું કહેતી હો તો પૂછ આ ચકલીને, અને પેલા
દોડડાયા કાગડાને તારી કલગી બધાને દેખાય છે? ત્યાં તો ચકલી, કાગડો, પોપટ, કબૂતર બધા આવ્યા ને બોલ્યા, વાહ વાહ, કુકડીને માથે કલગી ઉગી. બધાએ પાંખો ફફડાવી, તાળીઓ પાડી. હવે તો કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું, બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ જ રહ્યું. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને પણ ઊંચે ઉડતા શીખવા મહેનત કરતી, સમજાવતી. કોઈ કે માન્યું, કોઈ કે ન માન્યું, પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો. જોકે કાગડાઓએ અને બીજા થોડા કુકડા કુકડીઓએ કહ્યું, કલગી ઉગી તે તો ઠીક, મારા બે કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડી ભાઈ? કુકડી વિચારે છે, વખત છે ને પીછા ઉગે ખરા, કોને ખબર? સ્વાતિ મેઢે આ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પરથી આપણને શું શીખવા મળ્યું? તો આ પાઠ પરથી આપણને શીખવા મળ્યું કે પ્રયત્ન કરવાથી આપણને હંમેશા સફળતા મળે છે, ત્યારે આપણે નિષ્ફળ થતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2 ભાગ 1 માં આટલો અભ્યાસ કર્યો. થેન્ક યુ.